બનાસકાંઠા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી લાભાર્થી બારાઓ માટે સાયકલ હાલ ધૂળ ખાઈ રહી છે. રાજ્ય સરકાર આદિજાતિ આદિ જનજાતિ તથા ઓબીસી સમાજ કે જે સમાજ આર્થિક રીતે સક્ષમ માનવામાં આવતો નથી, જેથી આજ આવા વર્ગ માટે સરકાર આગળ આવે છે, તેમના માટે તેમને લાભદાયક થાય તેવા વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે, જેમાં તેમને આર્થિક રીતે સહકાર મળી રહે, તેમનો આર્થિક પાયો મજબૂત થાય. જોકે સરકારની સરસ્વતી સાધના યોજના હેઠળ ગરીબ બારાઓ કે જેઓ આર્થિક રીતે ગરીબ હોય, આંતરિયાળ એટલે કે છેવાડાના એવા વિસ્તારમાં રહેતી હોય કે જ્યાં સરકારી બસ ના પહોંચી શકતી હોય, તે માટે રાજ્ય સરકારની આ યોજના હેઠળ નાની બારાઓને વિના મૂલ્યે સાયકલ ફાળવવામાં આવે છે, જેથી પરિવહનનો ખર્ચ પણ બંધ થાય અને આ બારાઓને શાળાએ આવવું જવું હોય તો સરળતા રહે. આ યોજના દ્વારા ગરીબ બારાઓને સાયકલ જેવું સાધન મળે કે જેથી તેની આર્થિક સ્થિતિમાં થોડો ટેકો થાય. જોકે આ માટે રાજ્ય સરકાર સાયકલ બનાવતા કોન્ટ્રાક્ટરને આ કામ સોંપે છે અને કોન્ટ્રાક્ટર પોતાને મળેલ કામ પૂર્ણ કરતો હોય છે. જોકે સારા શરૂ થવાની હોય તો સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સારા પ્રવેશોત્સવ નામનો એક કાર્યક્રમ યોજે છે અને આ કાર્યક્રમ દરમિયાન જ સમગ્ર રાજ્યભરની શાળાઓમાં આ યોજનાનો લાભ ગરીબ બારાઓ લઈ શકે, એટલે કે યોજના હેઠળની સાયકલ તેમને ફાળવવામાં આવે. જોકે બનાસકાંઠામાં સારા પ્રવેશોત્સવ કાર્યક્રમ પણ પૂર્ણ થયો અને એક માસ જેટલો સમય પણ વીતી ગયો, તેમ છતાં હજુ સુધી કન્યાઓને આ સાયકલની યોજનાથી વંચિત રાખવામાં આવી છે. જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જણાવ્યું હતું કે સરકારનો હજુ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન બાકી છે અને આ ઇન્સ્પેક્શન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી બારાઓને સાયકલ નહીં મળી શકે. જોકે સાયકલનો હવાલો હાલમાં એજન્સી પાસે છે, સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સાયકલો હસ્તગત કરવામાં આવી નથી તેમ કહી તેમણે તો પોતાના હાથ ઊંચા કરી દીધા છે, ત્યારે હવે ધૂળ ખાતી અને વરસાદની આ ઋતુમાં કાટ લાગે તેવી સ્થિતિમાં પડેલ આ સાયકલોને લાભાર્થી બારાઓ સુધી વહેલી તકે પહોંચાડશે અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન વહેલી તકે થાય તો શક્ય બનશે. જ્યારે બીજી તરફ આ મામલે દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી પણ જ્યાં સાયકલો પડી છે ત્યાં પહોંચ્યા હતા અને સરકાર સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે સરકાર દ્વારા ચલાવાતું આ કૌભાંડ છે, સરકાર જ્યારે એજન્સી પાસેથી ફંડ લીધો હોય તેમ બચાવે છે. જિલ્લામાં 11,200 જેટલી સાયકલો હાલ ધૂળ ખાઈ રહી છે. દાંતા 1,500થી 2023માં પ્રવેશ ઉત્સવની હજુ સુધી નથી અપાઈ. વરસાદની ઋતુમાં કાટ લાગી જાય તેવી સ્થિતિમાં હાલ તમામ સાયકલો છે શાળાના બાળકો મળતી યોજનાથી તેમણે વંચિત રાખવા માંગતી હોય તેવું નજરે પડી રહ્યું છે. ત્યારે બારાઓને વહેલી તકે સાયકલનું વિતરણ કરવામાં આવે તેવી લાભાર્થી બારાઓને માંગ ઉઠવા પામી છે. સુખરાના વાસિયા છે, ડેશ ટીવી બનાસકાંઠા. શું લાગે છે, ભ્રષ્ટાચાર હોઈ શકે? સરકાર પોતે ભ્રષ્ટાચારી છે. સરકાર મોટા મોટા બનખા ફૂંકી રહી છે, બેટી પઢાઓ બેટી બચાવો અને વાયદાઓ કરતી આ સરકાર જગ જાહેર ચોરે ને ચોટલે દેખાઈ રહ્યું છે કે 2 મહિના વીતવા છતાં શાળાઓ ખુલી ગઈ છે, આ જ તારીખ સુધી આ દીકરીઓ દીકરાઓને સાયકલ આપવામાં નથી આવી. આ બેવડી નીતિના લીધે અત્યારે જે સાયકલો છે કાટ ખાઈ ગયેલી છે, લોબા ટાઈમથી પડી છે. તો આ સાયકલો ક્યારે સરકાર આપવાની છે? અને સરકાર એવા વાયદાઓ કરે છે કે અમે હજુ આ સાયકલોનો કબજો લીધો નથી. તો શું કબજો નથી લીધો તો આ સરકારી મિલકતની સરકારની જગ્યામાં કેમ એજન્સી પ્રાઇવેટ એજન્સીને મૂકવા દીધું? અથવા તો એમાં પણ કદાચ ભીનું સમેટવા માટે મૂકવા દીધું છે? કદાચ આ સાયકલો સમય વીત્યા પછી ફરીથી કંપની બીજા 24મા વર્ષની દાખલ આ સાયકલો વત્તાવા માગે છે કે શું? હમણાં નેતાએ 11 કરોડનો જે ભ્રષ્ટાચાર કર્યો છે ને, એ તો એટલો પણ એમ કહેવાય કે 100% ભ્રષ્ટાચાર કહેવાય કે વર્ષ વાઇઝ વર્ષ વીતી ગયા પછી આ જ નમૂનો બીજા વર્ષમાં વતાવીને આ સરકાર ભ્રષ્ટાચાર કરતી હોય એવું લાગી રહ્યું છે. સર, એજન્સીઓ પાસેથી કોઈ ફંડ લીધવાની વાત છે? 100% એવું કહેવાય છે. આટલી ઢીલી નીતિ અપનાવતા હોય તો તાજેતરમાં જ લોકસભાની ચૂંટણી થઈ ત્યારે આવી એજન્સીઓ માટે ચૂંટણી બદલે લોકફંડ લીધું, લોકફાળો લીધો હોય એના લીધે ઢીલી નીતિ સરકાર જાહેર જગ્યા